આગામી ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને વિશાળ કદની ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. જો કે આ વર્ષે માટીની મૂર્તિઓને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગણેશજીની ભવ્ય અને અદ્ભુત મૂર્તિઓ ગણેશ ઉત્સવ માટે તૈયાર થઈ ગઈ છે. મોટા ભાગે આ મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બને છે, પરંતુ ગુજરાત સરકારે જળ પ્રદૂષણની ચિંતા કરીને માટીની મૂર્તિઓ બને તેવી પહેલ કરી છે. તે માટે તાલીમ પણ આપવામાં આવી છે. સાથોસાથ માટીની મૂર્તિઓ નિર્માણ કરવાના સાધનો પણ નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. તમામ કારીગરોને ધીમે ધીમે માટીની મૂર્તિ તરફ વાળવાનો સરકારનો આ પ્રયત્ન છે અને આ ખૂબ લાંબા ગાળાની યોજના છે અને જેના લીધે કારીગરોને તેમજ રાજ્યના પર્યાવરણને ખૂબ ફાયદો થશે. અત્યાર સુધીમાં અમે 1000 જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપી છે. રાજ્યમાં આ રીતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું પ્રચાર થાય, લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણને આપણે જાળવીએ એ માટેના પ્રયત્નો રાજ્ય સરકાર શ્રી દ્વારા અત્રેની સંસ્થા મારફત હાથ ધરવામાં આવ્યા છે. માટીની મૂર્તિઓ બનાવવા માટે રાજ્યભરમાંથી 1000 જેટલા મૂર્તિકારોને પ્રોજેક્ટ હેઠળ સાંકળીને તેમને તાલીમ આપવામાં આવી છે. જો કે સરકારના આ પ્રયાસને સ્વીકારવામાં કેટલાક મૂર્તિકારોને સમય લાગી શકે તેમ છે. યુપીની મૂર્તિ આપણે જો અત્યારે બનાવવા જઈએ તો 10 ફૂટની મૂર્તિ ઓછામાં ઓછી 4-5 કારીગર 6 કારીગર લાગે, તો ઓછામાં ઓછી 10 મૂર્તિ નીકળે, 8 મૂર્તિ નીકાળી બનાવી શકે. હવે માટીની મૂર્તિમાં લગભગ 1.5 ફૂટની મૂર્તિ બનાવવા જાઓ તો 1.5 ફૂટની મૂર્તિમાં ઓછામાં ઓછી અને 3 મૂર્તિઓ બને 2 દિવસમાં. અમારા છોકરાઓથી કરીને બહેનોથી કરીને ગઢડાઓથી કરીને તમામ લોકો આની સાથે સંકળાયેલા છે કે જે પ્રદૂષણ થતું હોય એને રોકવા માટે સરકારશ્રીએ નક્કી કરેલું છે કે ધરમકુંડ બનાવવાના રિવર ફંડ ઉપર અથવા કોઈ ગામડો હોય. શ્રદ્ધાની સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ એટલી જ જરૂરી છે, ત્યારે રાજ્ય સરકારની ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનો મુખ્ય આશય પાણીમાં પ્રદૂષણ ન વધે તેવો છે અને સૌનો સહયોગ આવશ્યક છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.